નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ભાગની ચર્ચાઓ કરી હતી, તમને ભાગ દોરતા પણ આવડી ગયા હતા અને સાથે સાથે આકૃતિઓને એની અંદર રંગ પૂરતા પણ આવડી ગયા હતા. હવે તમને ઝોળકાઓ જોડવાના છે. ઝોળકાઓ જોડવા માટે થઈને શું કરીશું? તો કે કંઈ નહીં, જે જૂની રીત હતી આપણી એ જ રીતનો ઉપયોગ કરવાનો છે. કે તો આકૃતિ આપેલી છે એના ઉપરથી એનો ભાગ નક્કી કરો, કેટલામો ભાગ છે અને એ ભાગ તમને સામેથી કોઈ એક આપેલો હશે. હવે જેમ કે અહીંયા એક આકૃતિ દોરેલી છે, તો આકૃતિમાં તમને વર્તુળ આપેલું છે અને એને ત્રણ સરખા ભાગની અંદર વિભાજિત કરેલી છે. હવે ત્રણ સરખા ભાગમાંથી કેટલા ભાગની અંદર રંગ પૂરેલો છે તેનો ભાગ નક્કી કરીએ, તો આપણે પેલા એવું નક્કી કરતા હતા કે આપેલામાં કુલ કેટલા ભાગ છે, તો કે ત્રણ, એને છેદમાં લખો અને કેટલા ભાગમાં રંગ પૂરેલો હોય એને અંશમાં લખો. તો આ થઈ ગયું આપણા માટે આકૃતિના અપૂર્ણાંકની અંદર દર્શાવતો એકના છેદમાં ત્રણ દર્શાવતો ભાગ કયો છે, તો કે આ સી, તો કે એની સાથે જોડી દેવો. બસ આવું જ એકદમ સાદું અને સરળ છે. ચાલો અહીંયા તો આવડી જાય, પરંતુ પ્રશ્ન આવે અહીંયા પણ કે સર આની અંદર તમે જોઈ શકો છો કે આને અમારે આટલા ભાગની અંદર રંગ પૂરેલો છે, તો બાકીનો ભાગ છે એ નથી અડધો દેખાતો કે નથી આખો દેખાતો, તો શું કરવાનું? તો એના માટે થઈ તમને જે આકૃતિ આપેલી છે એને વ્યવસ્થિત રીતે જોઈ શકો. તો આ આકૃતિમાં અહીંયાથી તમે આ સીધી રેખા દોરો, તો અહીંયા કાંઈ તમે જોઈ શકો છો કે આ જે રેખા છે એ શું કરે છે, તો કે વર્તુળને ભાગની અંદર વિભાજિત કરે છે. આમ આ એક થયો. હવે અહીંયાથી હજી એક બીજી રેખા પણ દોરી શકો છો તમે. કેવી? તો કે અહીંયાથી આ તરફની રેખા. તો અહીંયા કાંઈ આ થઈ ગયો આ બીજો ભાગ. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા કણે શું દેખાય છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે એવું કહેશો કે સર અમને અહીંયા કણે વર્તુળ છે એને ચાર, પાંચ અને છ ભાગની અંદર વિભાજિત કરેલું છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ ભાગની અંદર વિભાજિત કરેલું છે અને એ છ ભાગ છે એ વ્યવસ્થિત પૂર્ણ થયેલા છે, તો કે ના. પરંતુ આપણે શું કરીશું? તો કે અહીંયા વર્તુળના માત્ર ને માત્ર કેટલા ભાગ પાડવાના છે? તો કે પાંચ જ ભાગ પાડવાના છે. એક, બે, ત્રણ, ચાર. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? પાંચ જ ભાગ પાડવાના આપેલા છે. તો આપણે આ જે વર્તુળ છે એના બે, તો આવી જ રીતના એના પાંચ સરખા ભાગ કરો, તો એ પાંચ ભાગ અને ઉપરનો જે રંગ છે એક, બે અને ત્રણ ભાગની અંદર એ રંગ પૂરેલો છે. તો અહીંયા આપણે શું કહી શકશું વિદ્યાર્થી મિત્રો? આ ભાગ છે કેની સાથે મેચ થાય છે? તો કે આ એક નંબરના, એટલે એ સાથે. તો આવી જ રીતના તમારે આને ભાગ પાડતા જવાના, કેટલા ભાગમાં રંગ પૂરેલા છે એ અહીંયા તમે લખશો એટલે ખબર પડી જશે. અહીંયા લખવાની જરૂર નથી, આ તો આપણને ખબર પડે કે કેની સાથે એને જોડવા પડશે, એટલા માટે થઈને મેં અહીંયા લખેલા છે. તમે લખશો તો પણ ચાલશે, નહીં લખો તો પણ ચાલશે, પણ હા એને સામે જોડવાના છે તમારે વ્યવસ્થિત. હવે એવી જ રીતના અહીંયા કણે વિભાગ એ અને બી આપેલા છે, એવી જ રીતના અહીંયા કણે પણ આકૃતિઓ છે એને તમારે પૂર્ણ કરતી જવાની અને એ કેટલામો ભાગ દર્શાવે છે એ સાથે દર્શાવતું જવાનું છે. જેમ કે અહીંયા કણે આપણે જોઈ શકીએ કે આ વર્તુળ છે એ ટોટલ ચાર ભાગની અંદર વિભાજિત થાય છે. કેટલા? ચાર ભાગની અંદર વિભાજિત થાય છે. અહીંથી એક આમ રેખા દોરીએ, એક આમ રેખા દોરીએ, તો ટોટલ ચાર ભાગની અંદર આ શું થાય છે? વિભાજિત થાય છે. હવે ચાર ભાગમાંથી ત્રણ ભાગની અંદર રંગ પૂરેલો છે, તો ત્રણ ચતુર્થાંશ થાય એટલે એ કઈ આકૃતિ થશે? તો કે આ બી. તો આવી રીતના તમારે એને સાથે જોડતા જવાના અને રંગ પૂરતા જવાના, એટલે કે તમારે માત્ર જોડકણા જોડવાના છે. તો આ હતું આપણા માટેનું હોમવર્ક અને સાથે સાથે આપણો આગળનો ભાગ. હવે અહીંથી આગળ વધીએ તો એવું કે છે હવાલાના હલવાના ભાગ. રમેશે તેના બાળકો અમુ અને અનુ માટે હલવાનો એક ટુકડો ખરીદ્યો. તેણે તે બંને માટે તેને બે સરખા ભાગમાં વહેંચ્યો. તો દરેકને હલવાનો ખાલી જગ્યાનો ભાગ મળે છે. હવે જો શું કહે છે? હલવાનો ભાગ કહે છે આપણને વિદ્યાર્થી મિત્રો, તો માની લ્યો કે અહીંયા એક આપણે હલવો આપેલો છે, એટલે કે આવો કોઈ લંબચોરસ આકારમાં હલવો આપેલો છે.
હવે તો કે એના બે સરખા ભાગ કરે છે એટલે અહીંયા બે સરખા ભાગ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો એટલે એકના બે ભાગ કર્યા તો હળવાનો ખાલી જગ્યા ભાગ દરેકને મળશે તો એકને આટલો મળે અને બીજાને આટલો મળશે તો કે અનુ અને અમુ આ અમુને મળશે અને આ અનુને મળશે હવે કેટલામો ભાગ દર્શાવે છે એ તમારે જોવું હોય તો અનુને કુલ કેટલા ભાગ હતા બે એમાંથી કેટલામો ભાગ મળે છે તો કે એક એટલે એકના છેદમાં બે એવી જ રીતના અનુને કુલ કેટલા ભાગ હતા તો કે બે એમાંથી કેટલો ભાગ મળે છે તો કે એક એટલે કે અમુને એકના છેદમાં બે અને અનુને પણ એકના છેદમાં બે એટલે કે દરેકને કેટલાનો ભાગ મળશે તો કે એકના છેદમાં બે ભાગ મળશે એટલે તમારે ખાલી જગ્યામાં લખવાનું એકના છેદમાં બે હવે આ ટુકડો ખૂબ જ મોટો છે અમે તેને ખાઈ શકીશું નહીં તેઓએ કહ્યું તેણે ફરીથી તેથી તે આ ટુકડાઓને ફરીથી બે સરખા ભાગમાં વહેંચ્યા હવે અમુને કેટલા ટુકડા મળશે હવે જો શું કહે છે કે અમુ છે આ ટુકડો તો એ મોટો હતો એટલે કે આ અમુને મળેલો ટુકડો અને આ અનુને મળેલો ટુકડો છે કે જે ખાઈ શકતા નથી હજી એને એને શું કરે છે તો કે બે સરખા ભાગની અંદર એને વિભાજિત કરે છે શું કરે છે તો કે બે સરખા ભાગની અંદર વિભાજિત કરે છે તો વિદ્યાર્થી મિત્રો હતો કેટલો તો કે એકના છેદમાં બે તો હતો જ એકના છેદમાં બે તો હતો જ અને ફરી પાછો એને શું કર્યા તો કે એકના છેદમાં બે ની અંદર એને શું કરે છે તો કે વિભાજિત કરે છે શું કરે છે વિદ્યાર્થી મિત્રો એકના છેદમાં બે ની અંદર વિભાજિત કરે છે એવી જ રીતના અહીંયા પણ એ શું કરે છે તો કે એકના છેદમાં બે ની અંદર વિભાજિત કરે છે એટલે એ ટુકડાના કેટલા તો કે એકના છેદમાં ચાર અને એકના છેદમાં ચાર એના ભાગ પડે છે તો એનો મતલબ કે હવે અમુને કેટલા મળશે તો કે બે ભાગ મળશે કેટલા એક એને મળ્યો તો એને એના બે ભાગ કર્યા કેમ કે એ ટુકડો મોટો હતો એટલે અમુને કેટલા ભાગ મળે બે એવી રીતે અનુને પણ કેટલા મળશે બે ભાગ મળશે અને એ કેટલા હશે તો કે એકના છેદમાં ચાર હવે તે હલવાનો કેટલામો ભાગ છે હવે જો હલવાનો ભાગ કહીએ વિદ્યાર્થી મિત્રો આ ભાગની વાત કરવામાં આવે હલવાનો એ કેટલામો ભાગ દર્શાવે છે તો એ વિદ્યાર્થી મિત્રો કેટલો હશે તો કે એકના છેદમાં બે કેટલો હશે વિદ્યાર્થી મિત્રો એકના છેદમાં બે મો ભાગ હશે પપ્પુ હજુ તેને નાનો બનાવો તેઓએ કહ્યું તેથી તેણે હલવાના ફરીથી નાના ટુકડા કર્યા બરાબર આભાર પપ્પા હવે દરેક બાળકને કેટલા ટુકડા મળશે હવે જો શું કે છે હજી આ શું કે છે તો કે હજી આ બે મોટા છે હવે હજી એના બે ભાગ કરવાના કે આ મોટા હતા બે ટુકડા હજી મોટા પડે છે હજી એને શું કરે છે તો કે બે ભાગ કરે છે હજી આને એવી જ રીતે અમુને પણ જે ભાગ મળે છે એ પણ મોટો પડે છે એટલે એ પણ શું કરે છે તો કે એના બે ભાગ કરે છે તો તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો કહી શકો છો હવે આપણે પ્રશ્ન પૂછાય છે હવે દરેક બાળકને કેટલા ટુકડા મળશે તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શક્યા કે કેટલા ટુકડા મળે છે તો કે ચાર ચાર દરેક ટુકડો હલવાનો કેટલામો ભાગ છે હવે આ એક ટુકડો છે હલવાનો કેટલામો ભાગ દર્શાવશે તો કે અહીંયા જેમ એકના છેદમાં ચાર હતું એના બે ભાગ કર્યા હતા એટલે એકના છેદમાં બે કર્યા હતા એવી જ રીતે અહીંયા એકના છેદમાં ચાર એના એકના છેદમાં બે કર્યા હતા તો અહીંયા કેટલા થયા હતા એકના છેદમાં આઠ તો અહીંયા પણ એકના છેદમાં આઠ કેમ કે અહીંયા ઉપર ઉપરનો શું થાય ગુણાકાર નીચે નીચેનો ગુણાકાર એટલે ચાર દો ને આઠ અને એક એક આઠ એક 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 ચાર દો ને આઠ તો એ દરેક ટુકડાનો કેટલામો એકના છેદમાં આઠમો ભાગ દર્શાવે છે જો રમેશે હલવાના છ સરખા ભાગ કર્યા હોત તો દરેકને કેટલા ટુકડા મળ્યા હોત હજુ શું કહે છે કે એક હલવો છે એના શું કહે છે તો કે છ સરખા ભાગ કર્યા હોય આ હલવો હતો વિદ્યાર્થી મિત્રો આખો એને છ ભાગની અંદર વિભાજિત કરે છે એક બે ત્રણ ચાર પાંચ અને છ એક બે ત્રણ ચાર પાંચ અને છ હવે છ ભાગની અંદર વિભાજિત કરે તો હવે એને અડધા ભાગની અંદર એટલે કે અડધો ભાગ એટલે કે ત્રણ ટુકડા કેને મળે તો કે અમુને
આ કેને મળત અમુને અને આટલો ટુકડો છે કેને મળત અનુને. મતલબ કે ત્રણ ટુકડા છે અમુને મળે અને ત્રણ ટુકડા છે કેને મળશે અનુને મળે છે. ઉપરોક્ત સંવાદને આધારે તમારા જવાબો જુઓ અને લખો. હવે તો કે આપણને જે પ્રશ્ન કરેલો છે એના ઉપરથી આપણે એના નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. જેમ કે આપણને આવું લખેલું છે એકના છેદમાં બે, એનાથી આગળ ખાલી જગ્યા છે, પછી એના આગળ ખાલી જગ્યા, એના આગળ ખાલી જગ્યા, આગળ વધતું જવાનું અને એના ભાગ લખતા જવાના છે. હવે માની લો કે આના બે ભાગ કરો એનો મતલબ શું થયા, તો કે એને એકના છેદમાં બે વડે ગુણો, આને બે વડે ગુણો અને આને પણ બે વડે ગુણો, તો બે એકુ ને બે, બે દુ ને ચાર. હવે ત્રણ ટુકડા કરવાના હોય તો ત્રણ ટુકડા કરવાના હોય તો ઉપર નીચે ત્રણ વડે ગુણવાના, ત્રણ એકુ ત્રણ ને ત્રણ દુ ને છ. ચાર ટુકડા કરવાના હોય તો ચાર વડે ગુણવાના, ચાર એકુ ચાર ને ચાર દુ ને આઠ. તો આવી રીતના આગળ આગળ જેટલી ખાલી જગ્યા આપેલી છે એ આપણે પૂરી નાખવાની. પટ્ટીના ભાગ આકૃતિ જુઓ. દરેક લીલા રંગનો ટુકડો પટ્ટીનો કેટલામો ભાગ છે તે લખો. દરેક રંગની પટ્ટીનો એક ટુકડો એ પટ્ટીનો કેટલામો ભાગ છે તે લખો. કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ થશે? હજુ શું કહે છે? કેટલા ચોથા ભાગ મળીને એક ટુકડો થશે? તો કે બે ચોથા ભાગ મળે, શું કહે છે? બે ચોથા ભાગ મળે ત્યારે એક ટુકડો થાય. કેટલા એક અષ્ટમાંશ ભાગ મળીને એક ચતુર્થાંશ બને? એટલે કે બે બે એક અષ્ટમાંશ ભેગા થાય એટલે એક ચતુર્થાંશ બને છે. હવે એવી જ રીતના એકના છેદમાં બે માં કેટલા એકના છેદમાં આઠ ભાગ છે? તો કે ચાર. કેવી રીતના કહેશો વિદ્યાર્થી મિત્રો? તો એને હવે આપણે મૌખિક થી હવે લખિત જોઈએ. હવે ચિત્ર જુઓ અને લીલા રંગનો ટુકડો પટ્ટીનો કેટલામો ભાગ છે એ નક્કી કરવાનું છે. તો લીલો રંગ એ પટ્ટીનો કેટલામો ભાગ છે? તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. તો આઠ છે, એનો મતલબ કે પટ્ટીના કુલ કેટલા ભાગ છે તો એ તમારે નક્કી કરવાનું અને એના ઉપરથી આપણે કેટલામો ભાગ દર્શાવે છે એ આપણે નક્કી કરવાનું થાય છે. તો હવે આપણે એને નક્કી કરીએ તો કેવી રીતના કરશું નક્કી વિદ્યાર્થી મિત્રો? કુલ એકના છેદમાં આઠ ભાગ છે એ શું દર્શાવે છે? તો કે પટ્ટીનો લીલો ભાગ દર્શાવે છે. દરેક રંગની પટ્ટીનો એક ટુકડો એ પટ્ટીનો કેટલો ભાગ છે તે લખો. હવે જો દરેક રંગની પટ્ટી છે એનો એક ટુકડો, એટલે કે એનો એક ટુકડો છે એ પટ્ટીનો કેટલામો ભાગ દર્શાવે છે? માની લો કે આ એક આખી પટ્ટી હતી લીલી, એમાં આ લીલો રંગ છે એ કેટલામો દર્શાવતો હતો? તો કે એકના છેદમાં આઠ. પછી હવે એવી રીતના આ રંગ છે એટલે કે વાદળી રંગ છે, તો વાદળી રંગ છે એ પટ્ટીનો કેટલામો ભાગ દર્શાવે છે? તો કે એક બે ત્રણ ચાર. તો એકના છેદમાં ચાર ભાગ દર્શાવે છે. આ કેટલામો છે? એકના છેદમાં ચાર. આવી એકના છેદમાં ચાર, એકના છેદમાં ચાર, એકના છેદમાં ચાર. પછી આ છે કયો? તો કે પીળો રંગ. તો પીળો રંગ છે એ આખી પટ્ટીનો કેટલામો? તો કે એકના છેદમાં બે ભાગ દર્શાવે છે. પછી આ તો કે લાલ રંગ. તો કે લાલ રંગ છે એ તો તમે જોઈ શકો છો એક એક આખે આખો પટ્ટીનો જ ભાગ દર્શાવે છે. પછી હવે જો શું કહે છે? કેટલો ચોથા ભાગ મળીને અડધો ભાગ થશે?
શું કે છે કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ થાય, એટલે કે અહીંયા તમે જોઈ શકો બે ભાગ મળે, બે ભાગ મળે ત્યારે પટ્ટીનો શું થાય છે તો કે ચોથા ભાગ મળીને અડધો ભાગ થાય, કેટલા ચોથો ભાગ મળીને અડધો ભાગ થાય, એટલે બે પટ્ટી મળે ત્યારે એનો અડધો ભાગ થાય. હવે એકના આઠ ભાગ મળીને, એકના આઠ ભાગ કેટલા મળશે ત્યારે એક ચતુર્થાંશ બને, તો આનો સરવાળો કરો તો છેદ સરખા છે એટલે સીધા એક લખાય, પછી આ ઉપરના જે છે એને એમને એમ રાખવાના, બે ને બે ચાર એટલે આઠ એટલે એકના છેદમાં ચાર, તો કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો બે, બે એકના છેદમાં આઠ મળશે ત્યારે તમને શું મળે છે તો કે એકના છેદમાં ચાર થાય. હવે એવી રીતના ઊંધો પ્રશ્ન પૂછો કે એકના છેદમાં બે કેટલા હોય ત્યારે એકના છેદમાં આઠ ભાગ છે, તો એકના છેદમાં બે ક્યારે હોય ત્યારે એકના છેદમાં આઠ થાય, તો એના માટે આપણે જવાબ લખીશું ચાર. એના માટે આપણે લખીશું ચાર. હવે આનો સરવાળો કરો, શું કરીશું વિદ્યાર્થી મિત્રો સરવાળો કરો તો તમે શું જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તો આનો બધાનો સરવાળો કરો એટલે તમને કેટલા મળે છે, સોરી અહીંયા આવશે ગુણાકાર એટલે એકના છેદમાં આઠ, એટલે જવાબ આવશે અમારો ત્રણ. આપણે કેટલા જવાબ આવે તો કે ત્રણ ભેગા મળે ત્યારે એકના છેદમાં આઠ બને છે. તો આવી જ રીતના તમારે બાકીના દાખલાઓ જે હતા એ આપણે પૂર્ણ કર્યા. હવે એનાથી આગળ તમારે શું કરવાનું છે તો કે ખૂટતી સંખ્યા લખવાની છે. વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે, તમારે ખૂટતી સંખ્યા છે એ લખવાની છે. જેમ કે આ આખો ભાગ દર્શાવે છે, પછી આ એકના છેદમાં બે તો આ એકના છેદમાં ચાર, હવે બાકીની જે સંખ્યાઓ છે એ તમારે લખવાની છે. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, બાકીની જે સંખ્યા છે એ તમારે તમારી જાતે છે એને લખવાની છે. આ એકના છેદમાં પાંચ કેમ, તો કે એક બે ત્રણ ચાર અને પાંચ છે, પાંચ છે એટલે છેદમાં પાંચ અને પેલું ખાનું હતું એટલે એકના છેદમાં અહીંયા એવી રીતના બીજું ખાનું છે પણ આપણે એકના છેદમાં પાંચ જ આવશે. અહીંયા કેટલા આવશે, એકના છેદમાં પાંચ, એવી રીતના એકના છેદમાં પાંચ, એકના છેદમાં પાંચ, એકના છેદમાં પાંચ. તો આવી રીતના તમારે બાકીની જે ખૂટતી સંખ્યાઓ છે એ તમારે તમારી જાતે એમને શું કરવાની છે તો કે પૂર્ણ કરવાની છે. તો આજે આપણે આ લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ અને આ તમારું હોમવર્ક અને બાકીનું તમારે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું. અસ્તુ.